गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आप धोरण बेनू गणित आप पेज नंबर 20 ऊपर चढ़ता क्रम ने उतरता क्रम आपने अहीं चित्रों आपेला छे। टपका टपका आ तमने देखाय छे ने टपका टपका वाळो आ चित्र, तो आपने अहीं जॉइंट करवानुं छे पेन्सिल थी आपने आवी रीते। तो पेलुं छे चढ़ता क्रम में। चढ़ता क्रम में पेलो क्रम हमेशा नानो होय ने। चढ़ता क्रम में तो एक बे त्रण पछी मोटा मोटा आवे छे ने, चार पछी पांच छ सात आठ नौ आप भणी गया छे, पण आनुं आपने रिविजन करवानुं छे। तो खास ध्यान राखवानुं छे के चढ़ता क्रम में पहलो क्रम नानो होय, पछी एनाथी मोटो मोटो एवी रीते आपने करवानुं होय छे, ने छेलो क्रम होय तो ई सौथी मोटो होय ने पहलो सौथी नानो होय छे। तो आवी रीते चढ़ता क्रम में तमने गोठवतुं जवानुं छे ने आ चित्र पूरुं करवानुं छे। बीजुं चित्र अहींया तमने आपेलुं छे उतरता क्रमनुं। तो उतरता क्रम में पहलो क्रम होय सौथी नानो होय, केवो होय, सॉरी सौथी मोटो होय। उतरता क्रम में जे पहलो क्रम होय ने ई सौथी मोटो होय। तो पहलो आपे अहींया क्रम लईए छीए 99, सौथी मोटा आ चित्र में सौथी मोटा कया छे तो 99, पछी एनाथी नाना 98, 97, 96, 95, 94, 93, 92, 91, 90, 89, 88, 87 ને 86 એવી રીતે તમને આખું આ ચિત્ર પૂરું કરવાનું છે અને બોલતા જવાનું છે। ઉતરતા ક્રમમાં પહેલો જે અંક હોય એ મોટો હોય અને છેલ્લો ક્રમ હોય કેવો હોય, નાનો હોય છે। તમે છેલ્લે અહીંયા પહોંચશો તો આ 53 આ છે, 53 આ ચિત્રમાં સૌથી મોટો અંક 99 છે અને લાસ્ટમાં જે 53 આવે છે એ સૌથી નાનો અંક છે। તો એવી જ રીતે અહીંયા તમને ચિત્ર આપેલા છે ને ઘડિયાળ જેવા કે ચડતા ક્રમમાં ગોઠવો। તમને પેલું ઉદાહરણ જોવો આપેલું છે, હવે તમને આ જોવાનું છે ચડતા ક્રમમાં। તો આમાંથી આપણે જોશું કે ચડતા ક્રમમાં પહેલો અંક છે સૌથી નાનો હોય તો આમાં જો સૌથી નાનો અંક કયો છે તો કેવો છે, 7। તો પહેલાં 7, પછી 7, પછી શું આવે 7 8 9 બોલતું જવાનું, પછી શું આવે 18, તો 18 18, પછી 25, પછી 39, ને સૌથી મોટો અંક કયો છે 45, ને સૌથી નાનો અંક આ કેવો છે, નાનો ને આ મોટો, ખબર પડે। એટલે જો મોટો અંક પાછળ આવે ને સૌથી નાનો અંક પહેલો છે અને વચ્ચેની સંખ્યા આપણે આવી રીતે ગોઠવવાની છે। હવે બાજુમાં જોઈ આ તમે બધા અંકો જોઈ લે, સૌથી નાનો અંક 9 છે, જે તો અહીંયા લખવાનું 9, પછી અલ્પવિરામ કરવાનું, પછી મોટામાં મોટો અંક કયો છે તો જો 19, 59, 79 ને 79 આ કેવો છે, મોટો છે છે। હવે 9 9, પછી 19 પેલો એકડો આવે ને 19, પછી 2 2 વાળી લાઈન નથી, 3 વાળી લાઈન નથી, 4 વાળી લાઈન નથી, પછી 5 આવે 1 પછી 5 59 59, પછી 79 અને સૌથી મોટો અંક કયો છે 79। તો આવી રીતે તમને કરવાનું છે, જોવો હવે તમને ખબર પડી જશે પહેલો અંક નાનો છે ને છેલ્લો અંક મોટો છે, ખબર પડી ગઈ। તો આ ચડતા ક્રમમાં છે, એવી રીતે અહીંયા તમને ઉતરતા ક્રમમાં આપેલું છે, તો એક ઉદાહરણ આપેલું જ છે। હવે એમાં આપણે પહેલું જોવાનું સૌથી મોટો અંક જોવાનો, સૌથી મોટો અંક કયો હોય 24 42 91 ને 19, તો સૌથી મોટો અંક 91 છે મોટો, સૌથી નાનો તો 8 છે। તો સૌથી આમાં પહેલો સૌથી મોટો અંક લખવાનો 91, પછી એનાથી નાનો કયો છે જોવાનું તો 42, પછી એનાથી નાનો 24 8 19, તો કયો છે 24, અને એનાથી નાનો 19, અને સૌથી નાનો કયો છે 8, એટલે છેલ્લે આવશે ને આ સૌથી મોટો છે એ પહેલો આવશે। એવી રીતે અહીંયા આપે જોઈ કે અહીંયા સૌથી મોટો અંક કયો છે તો જોવાનું 26 46 65 64 અને 60, તો સૌથી મોટો અંક કયો છે 64, તો મોટો અંક 64, સૌથી નાનો અંક કયો છે તો 26 છે, તો નાનો અંક 26, તો આમાં પહેલો કયો અંક લખાશે મોટો અંક, એટલે અહીંયા 64 અલ્પવિરામ, પછી એનાથી નાનો અંક કયો છે 64, પછી આપણે ઊંધા જાય તો 63 62, તો 62, પછી એનાથી ઊંધા જાય તો કયો આવે છે 62 61, ને પછી 60, તો 60, પછી આપણે ઊંધા બોલતા જશું પછી કયો આવશે 46,
અને સૌથી નાનો અંક કયો છે? 26. એટલે ઓટોમેટિક સૌથી નાનો અંક આવી ગયો ને પાછળ, ને મોટો અંક પહેલાં. તો આવી રીતે તમને જે ઉતરતા ક્રમ અને ચડતા ક્રમ સમજાવ્યું, આ તમને ગણિતની નોટબુકમાં કરવાનું છે. પેજ નંબર 21 પરનું તમને હોમવર્ક છે, ગણિતની નોટબુકમાં વ્યવસ્થિત સારા અક્ષરેથી કરવાનું છે, ચડતા ક્રમ અને ઉતરતા ક્રમમાં. અસ્તુ.